સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત. સ્વચ્છતા એ જ સુંદરતા છે. સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભરૂચ, આ પ્રકારના અનેક સ્લોગન જાહેર રસ્તાઓ, શેરીઓની દિવાલો અને રસ્તા પર લગાવેલા હોર્ડિંગ્સ પર વાંચવા મળે છે. તેની પાછળ લાખોનું આંધણ પણ ઓરવામાં આવે છે. તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર એવી કામગીરી થતી જ નથી. અને કંઈક આવી જ હાલત જોવા મળી રહી છે ભરૂચની, જ્યાં કચરા પેટીઓ જ કચરામાં પડી છે. સ્વચ્છ ભરૂચ, સ્વસ્થ ભરૂચ. કચરા માટે ડોર ટુ ડોર કલેક્શનમાં ભરૂચ નગરપાલિકા. ભરૂચ શહેર સ્વચ્છ બને તે હેતુથી ડોર ટુ ડોર કલેક્શન વાનની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચના રહીશોને ઘરે ઘરે જઈને કચરો એકઠો કરવા માટે નગરપાલિકા દ્વારા કચરા પેટીઓની પણ ખરીદી કરવામાં આવી હતી. પરંતુ કચરો એક પણ જગ્યાએથી કલેક્ટ કરાયો હોય તેવું જરાય નથી લાગતું, અને તેનો બોલતો પુરાવો છે આ દ્રશ્યો. ભરૂચમાં સ્વચ્છતા અભિયાનના ગજાગરા. સ્વચ્છતાની વાતો વચ્ચે ગંદકીના ઢગ, ગંદકીથી ઉભરાતી કચરા પેટીઓ. એક તરફ હોસ્પિટલ, બીજી તરફ કચરો જ કચરો. ભરૂચ નગરપાલિકાની હદમાં કચરાના નિકાલ માટે મુકાતી કચરા પેટીઓ ખુદ કચરો બની ભંગાર હાલતમાં પડી છે. સફાઈ અભિયાન પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં પણ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે. શહેરની નારાયણ હોસ્પિટલ નજીક સફાઈ કર્મીઓ કચરાનો નિકાલ કરે છે, જેના કારણે કાસમાં કચરાના ઢગ જામી ગયા છે. સામે નારાયણ હોસ્પિટલ છે, એની બિલકુલ ગેટની સામે તમે જોઈ શકો છો કચરાનો ભંડાર અહીંયા ગાડી ભરાયેલો છે. આ જ કચરો જે લોકો નાખીને જાય છે કચરાપેટીના અભાવના લીધે, ભરૂચની અંદર આજે પણ કેટલી કચરાપેટીઓ જે મૂકવામાં આવી હતી તે અત્યારે કચરાની હાલતમાં છે. નગરપાલિકા કેમ કચરાપેટી નથી મૂકતી એ ખબર નથી પડતી. એ જ કચરાપેટીના નામ પર લાખો ને કરોડોના બિલો મૂકી અને આજે બી એ કચરાપેટી મૂકવામાં નથી આવતી. આ વિસ્તાર તમે જુઓ છો, હોસ્પિટલની બિલકુલ સામૂનો વિસ્તાર છે. ત્યાર પછી બી તમે જોઈ શકો છો કે કેવી હાલત અહીંયા ઘડી થઈ છે. ભરૂચમાં ઠેર ઠેર કચરાના ઢગ, નગરપાલિકા મસ્ત, પ્રજા ત્રસ્ત. ભરૂચના કેટલાય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરા પેટી મૂકવામાં ન આવતા જાહેરમાં જ કચરાનો નિકાલ કરાય છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક જાહેરમાં જ કચરાનો નિકાલ કરાયો છે, અને છેલ્લા ઘણા સમયથી કચરાનો નિકાલ જાહેરમાં કરાતા રોડ ઉપર જ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. કચરાને દૂર કરવાની ફુરસત નગરપાલિકા તો નથી જ કરતી, જેથી ઘણી વખત લોકો કચરો સળગાવી દે છે. કચરામાં આગ લગાડવાના કારણે નજીકમાં રહેલા જીબીના વાયરો અને ડીપીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને પણ તોડાવવાની ફરજ પડી રહી છે. અહીંયા વારંવાર 3-4 વાર આગ લાગેલી છે, અને નગરપાલિકાને કેટલી બી કમ્પ્લેન કરી છે, કલેક્ટર ઓફિસમાં બી અમે અરજી આપેલી છે, એનો કોઈ નિકાલ આવ્યો નથી. કચરાપેટીનો 2 દિવસ માટે મૂકે છે, પાછું એવું નહીં પોઝિશન રહેતું, બધું કચરું થાય છે, એટલે લોકો નોનવેજ બી નાખીને જાય છે, ઓલરેડી કચરો આ બધો બહાર 5 બત્તી સુધી આટલું બધો ફેલાઈ જાય છે. તો નગરપાલિકાને વિનંતી છે કે આ જેટલું બને એનો નિકાલ કરી આપે અને અહીંયા કોઈ સુધારો લાવે એવી હું આશા રાખું છું. ડમ્પિંગ સાઇટ તો દૂર રહી, પણ ભરૂચના ગલી ગલીમાં ડમ્પિંગ સાઇટ જોવા મળે છે, અને અહીંયા 5 બત્તી હાડસમા વિસ્તારમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં જે ગલી પડે છે ત્યાં ગાડી જોવો, તમે જો આ સાઈડમાં જોઈ શકો છો આપણા કેમેરામાં કે કેટલો બધો કચરો, કેટલી પ્લાસ્ટિકના ઠેલે ઠેલા અને ઢગલે ઢગલા પડેલા છે. આનું મુખ્ય તો એક જ કારણ છે કે જે તમે કહો છો કે ભરૂચને પેટી મુક્ત કરવાના છો, ને જે તમે કચરો કલેક્શન કરવા માટે ડોર ટુ ડોરની નિમણૂક કરેલી છે, ડોર ટુ ડોર આજે ક્યાં છે, કઈ જગ્યા પર છે એ આજે તમારા કેમેરામાં બતાવું છું કે અહીંયા ગાડી ઢગલે ઢગલા કચરા થઈ રહેલા છે. તો ડોર ટુ ડોર કલેક્શન પર તમે ભાર મૂકો છો, અને જે તમે કહો છો કે ભરૂચ પેટી મુક્ત કરવું છે, પેટીઓ હોય ત્યાં ઘણી કચરો વધારે નાખે તમારો કોન્સેપ્ટ એવો છે, પણ આજે જોવા જાય કે પેટી નથી મુકાતી અને કચરો વધારે પડી રહ્યો છે. નગરપાલિકાએ લાખો રૂપિયા ખર્ચી કચરા પેટીઓ ખરીદી, પરંતુ તેમાંથી ગણી ગાંઠી કચરા પેટીઓ દ્વારા કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે.
બાકીની કચરા પેટીઓ હાલ ભંગાર હાલતમાં ખુદ કચરો જ બની ગઈ છે. લોકો હવે આ ભંગારને વેચીને રોકડી પણ કરવા લાગ્યા છે. તો બીજી તરફ કચરો હટાવવા માટે પહેલાથી દેવામાં ડૂબેલી નગરપાલિકા ફરી ખર્ચા કરી પાલિકાની તિજોરી ખાલી કરશે, ત્યારે સ્વચ્છતાની વાતો અને પોકળ વાયદાઓ વચ્ચે ભરૂચ ક્યારે સ્વચ્છ બનશે તેવા અનેક સવાલ ઉભા થાય છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. કેટલી યોગ્ય છે ભરૂચ નગરપાલિકા દ્વારા, ખાસ વાત કરવામાં આવે તો સ્વચ્છતાના નામે અહીંયા શૂન્ય જોવા મળી રહ્યું છે અને ભરૂચ નગરપાલિકાની સંખ્યાબંધ કચરાપેટીઓ ખુદ કચરો બનીને આજે કચરાની અવસ્થામાં જોવા મળી રહ્યું છે. ત્યારે એ જોવું રહ્યું કે ભરૂચના હજુ ઘણા વિસ્તારોમાં કચરાપેટી મૂકવામાં નહીં આવે તો કાંસો ચોજામ થશે અને એની કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં. રિઝવાન સોળાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.